નમસ્કાર. આજે છે 16 માર્ચ. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે જન્મ જયંતિ છે કવિ શ્રી નાનાલાલની. કવિ નાનાલાલ ગુર્જરવાસીઓએ જેમને કવિશ્વરનું બહુમાન આપ્યું છે એવા ગુજરાતી સાહિત્યના ઝળહળતા સિતારા સમ આપણા આ કવિનો જન્મ 16 માર્ચ ઈસવીસન 1877 ના રોજ અમદાવાદમાં કવિ શ્રી દલપતરામને ત્યાં થયો હતો અને એમનું અવસાન 9 જાન્યુઆરી ઈસવીસન 1946 ના રોજ અમદાવાદમાં થયું હતું. કાવ્ય તત્વ તો એમને વારસામાં જ પ્રાપ્ત હતું. કવિ શ્રી નાનાલાલ એ માત્ર ઝળહળતો સિતારો નહોતા પરંતુ અતિ સંવેદનશીલ પુરુષ પણ હતા. કવિ શ્રીનો વિસ્તૃત અને વિશેષ પરિચય આપવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે ભાવનગર જિલ્લામાં વલભીપુર ખાતે આવેલ માનસ કન્યા શાળાના સંગીત શિક્ષક શ્રી મુકેશભાઈ ધારૈયા. મુકેશભાઈ ધારૈયાથી તો આપણે સૌ પરિચિત છીએ. અવારનવાર આપણે દિન વિશેષમાં તેઓ શ્રીને સાંભળ્યા છે, એક અર્થમાં કહીએ તો માણ્યા છે. તો આવો મુકેશભાઈ પાસેથી સાંભળીએ કવિ શ્રી નાનાલાલની જીવનયાત્રા વિશેની આ માહિતી. વિશેષ શ્રાવ્યના શ્રોતાઓને મુકેશ ધારૈયાના નમસ્કાર. ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ, આ શબ્દો છે કવિવર નાનાલાલના. કવિ નાનાલાલ ગુજરાતી કવિતાના આકાશમાં સાચે જ અમી વર્ષણ ચંદ્રરાજ હતા. તેમની કાવ્ય વર્ષાના અમીથી ગુજરાતી કવિતાની ધરતી વર્ષો સુધી ભીંજાતી રહી, નવપલ્લવિત થતી રહી અને ધન્યતા અનુભવતી રહી. કવિ નાનાલાલનો જન્મ કવિ પિતા કવિશ્વર દલપતરામને ત્યાં અમદાવાદમાં થયો હતો. પરિણામે કવિતાનું શિક્ષણ અને સંસ્કારો તેમને ગળથૂંથીથી જ મળ્યા હતા. તેમની મૂળ અટક તો ત્રિવેદી હતી, પણ પિતાજીની અટક કવિ હોવાથી તેમની અટક પણ કવિ જ રહી. તેમનું શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ મોરબીમાં અને ત્યારબાદ અમદાવાદમાં આવીને તેઓ મેટ્રિક થયા. ઉચ્ચ અભ્યાસ માટે તેઓએ અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ અને પુણેની ડેક્કન કોલેજમાં શિક્ષણ લીધું. 1898માં તત્વજ્ઞાન મુખ્ય વિષય સાથે તેઓ બીએ થયા અને 1901માં ઇતિહાસના વિષય સાથે તેઓ એમએ થયા. ત્યારબાદ 1902 થી 1918 સુધી રાજકુમારોની બે કોલેજો ગુજરાતમાં હતી, જેમાં એક સાદરા અને બીજી રાજકોટ. અહીં તેમણે અધ્યાપન કાર્ય કર્યું. એ ઉપરાંત તેમણે સૌરાષ્ટ્ર એજન્સીના શિક્ષણાધિકારી તરીકે પણ પોતાની સેવાઓ આપેલી. પછીથી તેઓ અમદાવાદ આવી અને સ્થાયી થયા. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ અને બાહ્ય સંજોગોએ એમને પોતાના સારસ્વત જીવનમાં રત રાખ્યા. તેમણે કાવ્ય, નાટક, સાહિત્ય મંથન, સંસાર મંથન અને બીજું ઘણું બધું લખ્યું છે, પરંતુ એમનું સવિશેષ અર્પણનું ક્ષેત્ર તો કાવ્ય જ ગણી શકાય. ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે તેમના કાવ્યો પ્રગટ્યા અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. તેમના એ કાવ્યો, ગીતો ગુજરાતી પ્રજાએ ઉમળકા ભેર વધાવી લીધા. દયારામના મૃત્યુ બાદ પહેલી જ વાર એ સમયમાં ગુજરાતી નારીને ગાવા માટે ગીતો સાંપડ્યા. ઝીણા ઝરમર વરસે મેહ ભીંજે મારી ચુંદલડી, એવો નીતરે કૌમાર્યનો નેહ કે ભીંજે મારી ચુંદલડી. કવિનું દાંપત્ય જીવન પણ સુદીર્ઘ અને સુવાસિત હતું. એમનું પહેલું કાવ્ય એમણે વસંતોત્સવ લખેલું, પણ પ્રથમ પુસ્તક જ્યારે એ પ્રગટ થયું ત્યારે એમાં જ એ સ્થાન પામ્યું. કવિનું પ્રથમ પુસ્તક કેટલાક કાવ્યો પત્ની માણેકબાઈને અર્પણ કરેલું. તેઓ પોતાની લગ્નતિથિ આવે ત્યારે લગ્ન વિષયક કાવ્યો લખતા અને તેમાં પત્ની માણેકબાઈને મૂલવતા.
તેમણે રચેલું કુલ યોગીની નામનું એક કાવ્ય પત્ની વિશે લખાયેલું છે, જે ભાવવાહી અને માણવા જેવું કાવ્ય છે. નાનાલાલે નાની ઉંમરે લખવાનું શરૂ કર્યું હતું. તેમનું કાવ્ય વિશ્વ ખૂબ જ વિશાળ હતું. સાહિત્ય સર્જનમાં તેમનું ઉત્તમ પ્રદાન ઉર્મી કાવ્યો છે. તેમણે નાના નાના રાસ, ગીતમંજરી, રાજસૂત્રોની કાવ્ય ત્રિપુટી, ચિત્રદર્શન, પ્રેમ ભક્તિ ભજનાવલી, દાંપત્ય સ્તોત્રો, મહેરામણના મોતી, આવા તો અનેક સંગ્રહો આ કવિની પાસેથી આપણને મળી આવે છે. આ ઉપરાંત આ કવિએ લગ્નગીતો, હાલરડા, રાસગરબા, ભજનો, કથાગીતો, પ્રાસંગિક કાવ્યો અને બાળગીતો પણ તેમણે લખ્યા છે. કવિના મુખ્ય કવન વિષય પ્રકૃતિ સૌંદર્ય, પ્રણય અને પ્રભુભક્તિ રહ્યા છે. કવિની કાવ્યધારા નિરંતર વહેતી રહી અને નવા નવા એમાં પ્રયોગો પણ કરતા રહ્યા. તેઓ કહેતા, કવિતા દેવીને છંદો બંધન કરતા લાગે છે, કવિતાને તો ઉર્મીનું ડોલન જોઈએ. તેમણે એક નવો જ લય ઉપજાવવા માટે ડોલન શૈલી ઉપજાવી. એનું એક ઉદાહરણ જોઈએ. વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ, આભને મોભે બાંધ્યા દોર. અહીં તેમણે કલ્પના વૈભવ કેવો છે એ આ પંક્તિ દ્વારા આપણને બતાવ્યું છે. તેઓ એક મહાકાવ્ય લખવા ઈચ્છતા હતા, જેનું નામ છે હરિસંહિતા, જે પૂર્ણ ન થઈ શક્યું, અપૂર્ણ જ રહ્યું. ખૂબ જ પ્રચલિત પ્રાર્થના રૂપે આપણે જેને ગાઈએ છીએ એ આ કાવ્યનો જ એક ભાગ છે. શાળાઓ અને કોલેજોમાં આજે પણ એટલા જ ભાવથી ગવાય છે. એ કાવ્ય અપૂર્ણ છે, પણ ગુજરાતી પ્રજાએ એને પણ વધાવી લીધું છે. કવિએ નાટક ઘણા બધા લખ્યા છે, જેમાં ઇન્દુકુમાર, જયા જયંત, પ્રેમકુંજ, અમરવેલ, વિશ્વગીતા, શહેનશાહ અકબર અને સંઘમિત્રાને ગણાવી શકાય. તો વળી પાંખડીઓ તેમનો વાર્તા સંગ્રહ છે. નાનાલાલ એને પ્રસંગ કે હીરાની કરચો તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત તેમણે ગદ્ય લખાણ ઘણું બધું લખ્યું છે. તેમણે અવારનવાર અનેક વિષય પર વ્યાખ્યાનો આપેલા છે, જેમાં કલા, સાહિત્ય, ધર્મ, સમાજના પ્રશ્નો, શિક્ષણ એમ જીવનના બધા ક્ષેત્રોને સ્પર્શતા હોય કવિને એક સ્વસ્થ અભ્યાસી વિચારક તરીકે રજૂ કરે છે. દેશભક્તિના ગીતો પણ એમની કલમે આપણને મળે છે. ગુજરાત ભક્તિના ભાવવાહી સુંદર ગીતો તેમણે આપણને આપ્યા છે. ધન્ય હો ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જર દેશ. પ્રેમ ભક્તિ નામે કાવ્યો લખનાર આ કવિ કે જેમણે વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કર્યું છે, ગુજરાતી ભાષાનું સામર્થ્ય બતાવ્યું છે અને 19મી સદીમાં એટલે કે 19મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જે વિભૂતિઓ ઉદય પામી અને ઝળહળી તેમાં નાનાલાલ આગવી હરોળમાં બેસે છે. ભક્તિના કાવ્યો એમની પાસેથી જે મળ્યા છે એમાં મારા નૈણાની આળસ રે, ન નીરખ્યા હરીને ઝરી, એક મટકું ન માર્યું રે, ન ઠરિયા ઝાંખી ઠરી. તો આમ આ કવિ એમ પણ કહેતા ગયા કે બાળક એ તો પ્રભુનો પૈગંબર છે,
એક ઉત્તમ વ્યાખ્યાતા, ઉત્તમ કવિ, સાહિત્યકાર, પંડિત યુગના ગણાવી શકાય તેવા આ કવિ એક ઉત્તમ શિક્ષક પણ હતા. આ દિવસે તેમને ખૂબ ખૂબ વંદન. જય જય ગરવી ગુજરાત. આ હતા ભાવનગરથી શ્રી મુકેશભાઈ ધારૈયા. મુકેશભાઈ, આપનો બહુમૂલ્ય સમય અમારા સૌ માટે જે ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઇમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જે સબસ્ક્રાઇબ કરો આ દિનવિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.